मस्त रहियो। दुनिया एक माजू की जाती आतो बब बेरी नो शोहर थायो। हे चीक चीक कीच कीच रोज काच काच कुवर माथी पुवर थायो। माने के ना माने कोई हाँ पति थायो। એ કમલેશ હું છું પાછું કૂતરા પડ્યા છે એ કમલ્યા હું છે નહીં ચાલે નહીં ચાલે આ ભાંગ વાળો આઈડિયા નહીં ચાલે અરે મેં તને કેવું છે ને આ પાન એકવાર ખા પછી જો બંનેના સુપડા સાફ ભાઈ તુજી દારતીને ઓળખતો નથી બકા હે એ મને આખે આખો સુપડામાં નાખીને આખે આખો મને છાપરી નાખશે કૂતરાઓ એક્ટિંગ નહીં કરે એ તો સાચે સાચ બચકું ભરી લેશે મારે 14 ઇન્જેક્શન નથી ખાવા ભાઈ નથી ખાવા નહીં ના કોઈ બીજો આઈડિયા તું ઘર છોડવાની વાત કરે ને એટલે બંને સીધી દોડ થઈ જાય ખબર નથી પડતી હે આ બાબા આવ્યા છે જાય ને પગે લાગ ઊભી છે શું આમ ચકડી બેનુ તો પેલા ધ્યાનથી જો તો ખરી આ કોઈ બાબા નથી આ કમલેશ જીજુ છે હા એમના જેવા જ છે કા એમના જેવા નહીં એ જ છે વધારે હારું આ તો મારા હાલતા સ્વામી છે અને તો પગે લાગવું જ જોઈએ હો પણ જીજુ તમે આવા વસ્ત્રો ઉકાણ ધારણ કર્યા હા તમ કોઈ વેશભૂષમ ભાગ લીધો છે તો હું આવું તમારી હરમ તમારી જોગણ બનીને હાલો મો માયા બધું એક જ વસ્તુ છોડી દો બોલો જય હરી તમે આમ બાપુજીની જેમ કા બોલો છો હે એ બાપુજીની જેમ નહીં બાપુજી જ બોલે છે સંસારમાં જીવવા જેવું અને ખાવા જેવું કઈ નથી સંસાર છોડી દો બોલો જય હરી જય હરી સૂર્યકાંત રેશમિયા મારી પરિસ્થિતિની બહુ મજા લીધી તમે હવે હું રજા લઈશ બોલો જય હરી ક્યાં જાય છે હિમાલય ખરી જાય ઠંડીમાં હવે મારા વિહાનને યશોદા અને દેવકી બંને મળી ગયા છે હવે મારું શું કામ કઈ નહીં ચાલો હું ચાલો આવક નિરંજન સ્વામી જો એ શક્ય નથી કેમ ન બની શકે કમલેશ આફ્ટર ઓલ સંન્યાસ લેવાના પણ અમુક ડિસિપ્લિન્સ હોય એ કોણ સાચવશે હું પણ સંન્યાસ લઈશ સંન્યાસ હું લઈશ 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 હું લઈશ
તારા સૂર્યકાંત રેશમિયા, આ ડબલ ધમાકાને હું તમારા હવાલે મૂકતો જાઉં છું. અને પેલું ગીત પણ, સારી દુનિયા કા બોજ હમ ઉઠાતે હે, ધ્યાન રાખજો. ધ્યાન રાખવાની, આ તારા બાપે તો જય હરી કરી અને બધી જવાબદારીઓથી હાથ અંતર કરી દીધા છે, અને હવે તું એની વાયવાય આવી લો ચડે એને રવાડે હે, અને તમે અંતે તો તમે એને તમારો જ વારસો આપ્યો ને, ચલાવ્યો તમારા રવાડે. એક વૃદ્ધ માણસ પર આવી રીતે લાકડી ને પ્રહાર કરવાનું છોડી દો, શોભતા નથી. બોલો જય હરી, જય હરી. તમે તો ચૂપ જ રહેજો. આ લાકડી જો તમને બતાવી હોત પહેલાથી ને, તો આજે વનસ્પતિ આશ્રમ નું જે ભૂત પડ્યું છે ને, એ પહેલાથી છૂટી ગયું હોત. ચૂપ ને ખબરદાર, આજે તમે તો મારી વચ્ચે આવતા જ નહીં. આને તો આજે હું ધોઈ નાખું. લાકડી મારી છે, દુખે છે. મને ખબર છે, એટલે જ માર્યું એના પર. શું છે કમલેશ આ બધું? મારે સંન્યાસ લેવો છે. સુખલી લાગું છું હું તને. તું આ બધા નાટક કરીશ ને હું માની લઈશ. ના સાચે જ. શટ અપ, ખોટું નહીં બોલ. ડિસિપ્લિન એટલે ડિસિપ્લિન કમલેશ. એક સાઇન લેવાનું શું કહ્યું મેં તને? તો તું ઓફિસેથી વહેલો નીકળી ગયો, પાછો આવતા આવતા રસ્તામાંથી તે ભાડાના ડ્રેસ પણ ઉપાડ્યા અને ઘરે આવીને નાટક પણ કર્યા. તને કેવી રીતે ખબર પડી? ચંપક ડ્રેસ વાળાનો ટેગ હતો તારા ડ્રેસ પર. અને તને શું લાગે છે? હું સંન્યાસ લઉં? હું ના સંન્યાસ લઉં ના તને લેવા દઉં. કહું તારા બોસ મીરચંદાની અંકલ ને બધું. ના ના, તો તો નોકરી જશે. તો પછી આ બધી ધમાલ શું કામ કરી? સાઇન. એક્ઝેક્ટલી, એક સાઇન લેવાની, એક મિનિટ નું કામ, અને એના માટે તે 24 કલાક વેડફી નાખ્યા. આઈ કાન્ટ બિલીવ ધીસ. હવે હવે હું જોઉં છું કે આવતા 24 કલાકમાં તું શું કરે છે, નહીતર પછી તું જોજે કે હું શું કરું છું. સમજો? પકડો, પકડ ને. દુશ્મન એ તો હું તને કહું છું. એ તો દોસ્ત છે કે દુશ્મન? મેં ગુભરાઈ જવા. ભેલો થઈ ગયો છે? હું થયું? આ ચોટ! આજ પછી આવા આઈડિયા ક્યારે ના આપતો. અરે ગઈકાલે તારા સંન્યાસી વાળા આઈડિયા તો મારી સેન્ડવિચ કરી નાખી. અરે લાકડીએ લાકડીએ ઢોર માર માર્યો છે મમ્મીએ. તારા મમ્મી તને નાના પોયરાની જેમ મારતા છે? આ બધું તારા કારણે થયું. જો કમલેશ, મારી પાસે હજી એક આઈડિયા છે. તારા આઈડિયા તારી પાસે જ રાખ. એક શબ્દ ના ઉચ્ચારતો,
અરે મહારાજી સુખલીની સાઈન લેવાની છે. ખબર નથી પડતી હું કઈ રીતે સાઈન લઈશ. સાંભળ, હું તો સાંભળ, નહીં તો ભગવાને બે કાન મેલ્યા છે ને, મારી એકમાંથી કાઢી મૂકજો. બોલ. જો કમલેશ, તારા ચક્કરમાં હું લેવાઈ જવા. એક વાત કહું, તો એ પણ કરીને દારસી ભાભીને મનાવી લેજે. હો, તારા માટે ટિફિન બોક્સ તો એ જ બનાવવાના. ટિંકલ્યા, અરે ફટ છે તને. અરે આટલું ખાધા પછી તને ખાવાનું સૂજે છે? કમલેશ, મને એક જ રસ્તો મળતો છે. સુખલી ભાભીને સાઈન લઈને દારસી ભાભીને દેખાડી દે. દારસી ભાભી ખુશ થઈ જાય. હા ભાઈ, સુખલી ભાભી તો તારી બધી વાત માનવાના ને. વાહ વાહ મારા દોસ્ત, વાહ. એટલે મારા સુખલી સાથેના ડિવોર્સ પાક્કા? તો બા, મારે સુખલી સાથે ડિવોર્સ નથી લેવા, એટલા માટે તો હું કાલ 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 કરીને સાઈન લેવાનું ટાળું છું. ભાઈ, એ તો મારા જેવાને સાઈન લેવા તો કેટલી વાર લાગે. અરે કરાવી લેની. અરે આજે તું સાઈન લઈ મેલીશ તો કાલે કાલ ડિવોર્સ થોડીને મળી જવાના. અરે કાયદો છે, કોઈ પણ ફેસલો આવતા વરહો લાગે. 6 મહિના તો થાય ને થાય એની બેનને, ત્યાં સુધી દારસી ભાભી બી ખુશ અને આપણને વિચારવાનો સમય પણ મળી જવાનો. આઈડિયા તો સારો છે, પણ ટિંકલનો છે, ભરોસો કરાય? તારી પાસે બીજો કોઈ રસ્તો છે? હે? ચપુડી, હું હમણાં તારી પાસે આવતી હતી. બોલ, તે હું છું બેનડી. લે, આ કઈ કામ હોય તો જ મારે તારી પાસે આવવાનું, નહીં તો નહીં આવવાનું. નાના બેનુ, એટલે તને મારું હું કામ પડી ગયું કે ને? લે, આ તું કાલની કે કર છે ને, કે આડિયા છે, કાડિયા છે. આમ કોઈ આડિયા છે કે તું ખાલી આમાં મચ કર છો? હાચે હાચી આઈડિયા છે બેનુડી. અરે હું કાલથી એની તો તૈયારી કરું છું. શું છે, કેવી તૈયારી? હા મળ, જય શ્રી કૃષ્ણ. મારા કાનુડા, તમને આશ્ચર્ય થતું હશે કા કે હું આ સમયે તમારી પાસે કેમ આવી? હે, પણ તમે આમ ચિંતા ન કરતા હો? જરે હું આમ ભરત વર્તોલા માનતાન બાધાન એવું બધું લઈને તમારી પાસે કઈ માંગવા ન થાવી. હા, પણ એક વસ્તુ લેવા આવી છું, તમારા આશીર્વાદ. જીવનમાં એવું કંઈક કરવા જઈ રહી છું ને પહેલી વાર, કે જેનું ક્યારેય વિચાર્યું નહોતું. કરવું પડે ને કાનુડા, એ પણ હા હો, આ બધાયમાં તું મારી વ્યથા કે મારી ખુશી એનો વિચાર ન કરતો. આ મારી વ્યથા હોય કે મારી ખુશી, પણ તું છે ને આ વિહનના બાપુ, મારા બાકી બધા પરિવારના લોકોને ખુશ રાખજે. હા સુખલી, સુખલી તો અહીંયા હું તને જ યાદ કરતો હતો. હાચે? હા હાચે, હું યાદ છું કો, હું તમારો જ વિચાર કરતી હતી. સુખલી, તું જમી? હોય કે, લે તમને નથી ખબર, તમે જમો ને ત્યાં સુધી હું ન જમતી. આ પણ સુખલી, તો તેરી એ મંદિરમાં શું કરે છે? મને એમ થયો કે આ જેલમાં જાઉં તમે, એ પહેલા બે ઘડીક તમારી હારે વાત કરી લઉં. એટલે મને ગમ્યું, મને બહુ ગમ્યું. છે, એ મેં તો શું કર્યું? અરે તમને અંદાજો નથી કે તમે હું કર્યું છે. વિહાના બાપુ, તમારો બહુ વિચાર કરો છો કા? હા હા હા. સુખલી, મને હજી પણ તારા માટે એક વિચાર આવ્યો છે. હું એમ કહું છું કે જો હવે તું આ ઘરમાં તો આવી જ ગઈ છે, એટલે તારે ઘર ખર્ચ માટે પૈસા તો જોઈશે જ, તારા પર્સનલ ખર્ચ માટે પણ પૈસા જોઈશે. અને હું નથી ઈચ્છતો કે તું બીજા કોઈ પાસે પૈસા માંગે. તમે છો
આવી હરતી ફરતી બેંક પણ હું જ્યારે ના હોઉં તો ત્યારે જરૂર પડી તો એ હા ઈ છે કા હા જો એટલે છે ને બેંકમાંથી આ કાગળિયા ઉપાડીને આવ્યો છું જો બેંકના ફક્ત એક કામ કર આની ઉપર તારો અંગૂઠો મારી દે એટલે કામ પતે તને કેવી રીતે ખબર પડી લે આમ જો અમારી પાસે છે એટલે કમાલ છે મને એમ કેને ખબર પડશે તો એ સાઈન જ નહીં કરે એણે તો પોતે જ કાગળિયા તૈયાર રાખ્યા છે હશે ચાલો કમલેશ હવે આ દારચીને દેખાડી દઉં એટલે 6-8 મહિનાની શાંતિ ચુકલી આમાં તારો અંગૂઠો તો છે જ નહીં હું તમે વિયાના બાપુ આમાં અંગૂઠો છોડી હોય અરે આમાં તો આમ સહી લેવાની છે સહી છૂટા છેડા કાગળિયા છે પેપર્સ પર સુખલીની સાઈન લેવા જઈશ તો સુખલી એના ડિવોર્સ પેપર આપશે દારસીની સાઈન લેવા માટે ચાલો શું કરું કઈ ખબર જ નથી પડતી કમલેશ તે સુખલીની સાઈન લીધી ના દારસી મારે થોડો સમય જોઈએ છે યોર ટાઈમ ઇઝ ઓવર કમલેશ તારી પાસે માત્ર 10 મિનિટ છે અને 10 મિનિટમાં તું સાઈન નથી લઈ શકવાનો માટે જ જો દારસી સુખલીને બેગ રેડી છે જ્યારે હોય ત્યારે ઘર છોડીને જવા માટે બેગની ધમકી શા માટે આપે છે આ તો મારી બેગ છે મારી નહીં તારી બેગ રેડી છે ઓકે એટલે એટલે તે સાઈન નથી લીધી માટે જ તું આ ઘરની બહાર જાય છે અને તું સાઈન ન લાવે ત્યાં સુધી ઘરની બહાર જ રહેજે સમજ્યો એટલે આખે આખો ઘરની બહાર જતો રહું યસ પણ સુખલીની સાઈન લેવા માટે તો ઘરમાં આવવું પડશે ને ના કોઈ જરૂર નથી એ જ્યારે બહાર આવે ને ત્યારે એની સાઈન લઈને પછી ઘરમાં આવજે સમજ્યો તો સુખલી તો કાલ સવારે આવશે હા તો સવારે વાત ઉઠ અરે 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 એક મિનિટ ઉઠ અરે એક મિનિટ ચાલો જાઓ જો દારસી તું પાછો આવી ગયો અરે બેગ તો લેવા દે અચ્છા એટલે તે નક્કી જ કર્યું છે કે હું સહી નહીં લઉં પણ ઘરની બહાર જરૂર જઈશ અને તારી બેગ હા પા જો જો અલે પેપર ગેટ આઉટ જો જો ગેટ અરે તો મારી વાત અરે પણ મારી એક મિનિટ જો દારસી 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 મને અંદર આવો દે પ્લીઝ ના જ્યાં સુધી તું સુખલીની સહી લઈને નહીં આવે ત્યાં સુધી આ દરવાજો નહીં ખુલે અરે શું બાપુ અરે હે ભગવાન આ દારસી એની જાતને પોતાના ઘરેથી કૂતરા ઉપર લઈને આવી છે કે શું હેલો હા ભાઈ બોલ ને હું જમ્યો
છો? ના ના, એટલે મારા કહેવાનો મતલબ એમ છે કે કોના હાટનું જમ્યો? અરે ભાઈ, હવે તો કૂતરાનું જમવાનું બનવાનો છું. નાલાયક, તને ખાવા સિવાય કે બીજી વાત સુતી જ નથી. એક તો મને એ ઘરની બહાર કાઢી મૂક્યો છે. તને કોણ ઘરની બહાર કાઢવાનું? તારા આઈડિયા એ. એ જો ભાઈ, તારું બનાવેલું ઊંડિયું ખરાબ થઈ ગયું તો મારા માટે નહીં થોપી દેવાનું? નહીં તો શું કરું? આવા વાહિયાત આઈડિયા આપે છે તે? મારો આઈડિયા વાહિયાત નહીં મળે, તારી કોશિશ વાહિયાત મળે. અને મારા હારું તને આમ ઘરની બહાર કાઢ્યો કોણે? ભોકલી ભાભી તો આવું કઈ કરી ન શકે કોઈ ડાળો. દારસીએ મને ઘરની બહાર કાઢ્યો છે. હવે તું બોલ બોલ નહીં કર અને પૂરી મારી વાત સાંભળ. હા, અરે હું જયારે ઘરે આવ્યો ને ત્યારે આઈડિયા, એક તીર બે નિશાન.